भरूच तालुकाना मनुवर ग्राम पंचायतमां फरज बजावता महिला तलाटीने फरज दरमियान ग्राम पंचायत कचेरीमां કેટલાક ઇસમો દ્વારા હુમલો કરી માળ મારવાના બનાવ બનતા તલાટી કમંત્રીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. તલાટી મંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે. ભરૂચ તાલુકાના મનુબર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા મહિલા તલાટી કમંત્રી મનુબર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા હતા ત્યારે મનુબર ગામના ઇસમો દ્વારા વેરા વસૂલાત કરવા બાબતે રકઝક કરીને ફરજ પરના મહિલા તલાટી ઉપર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો. આ બનાવ બનવાના કારણે ભરૂચ જિલ્લામાં તલાટી કમ મંત્રી જો અન્ય જિલ્લામાંથી આવતા હોય પોતાના કુટુંબથી દૂર રહીને એકલા જિલ્લામાં નોકરીના સ્થળે જતા હોય છે. આવા બનાવોને કારણે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીનો કુટુંબીઓ ચિંતાતુર બન્યો છે. સરકારની તમામ યોજનાની અમલીકરણનો પાયો તલાટી કમ મંત્રીઓ છે એટલે તલાટી કમ મંત્રીઓની સલામતીનું જોખમ હોવાથી આવા કૃત્ય કરનાર ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. નમસ્કાર, અમર જોહરજી મેકાન પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળનું જણાવવાનું કે ગત તારીખ 5/1/2022 રોજ ભરૂચ તાલુકાના મનુબર ગ્રામ પંચાયતનો ફરજ બજાવતા મહિલા તલાટી કમ મંત્રી સાથે ગામના અમુક ઇસમો દ્વારા વેરા બાબતની રકઝક કરીને તલાટી પર હુમલો કરી માર માર્યા છે. જે ઘટનાને ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મને સખત રીતે વખોડે છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તથા ફરજ પરના તકમ મંત્રી સાથે સરકારી કર્મચારીની સલામતી જળવાય તે હેતુ સર અમે માન્ય DDO સાહેબશ્રી, માન્ય કલેક્ટર સાહેબજીને, માન્ય DSP સાહેબશ્રીને આજરોજ આવેદનપત્ર રજૂ કરે છે અને દરેક તાલુકા મંડળ દ્વારા તાલુકા મથકે મામલતદાર સાહેબશ્રી, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ સ્ટેશન સ્થાનિક કક્ષાએ આવેદનપત્ર રજૂ કરવામાં આવશે. અગાઉ અમારા ગુજરાત રાજ્ય મંડળ દ્વારા જે સરકારશ્રીમાં માંગણી અમારી રજૂ કરેલી એમાં મુદ્દા નંબર 10 જે આવેદનપત્ર આપેલું એમાં તલાટીઓ કમ મંત્રીઓની પર થતા હુમલાઓ બાબત જરૂરી પાસાની કાર્યવાહીની માંગ કરી હતી જેના અનુસંધાનમાં ગૃહ સચિવ તરફથી દરેક પોલીસ કમિશનર સાહેબશ્રી અને DSP સાહેબશ્રી ગુજરાત રાજ્યનાઓને તલાટી કમ મંત્રી પર થતા હુમલા બાબતે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપેલી છે જે અનુસંધાનમાં આજે જ અમે આવેદનપત્ર આપેલ છે જેથી આગામી સમયમાં આવા હુમલાઓ થાય નહીં અને કામ કરતા સરકારી કર્મચારીઓનું મનોબળ જળવાયેલું રહે. હસ્તુ જય હિન્દ.